નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. કેશોદા નીલકંઠ મહાદેવ મંદિરે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું. અન્નપૂર્ણા વ્રતની ઉજવણી નિમિત્તે અન્નપૂર્ણા માતાજીના વ્રત સત્સંગ વાર્તા અને 21 દિવસની ઉજવણી કરવામાં આવી. ચોટીલાના તક્ષશિલા સ્કૂલ ખાતે ચેમ્બર ઓફ કોમર્સ ચોટીલાની જનરલ મિટિંગ યોજાઈ હતી, જેમાં સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ઝઘડિયાનગરમાં ચાર વિસ્તારમાં સિલિકા ભરીને જઈ રહેલી ટ્રકમાં આગ લાગવાથી અફડાતફડી મચી જવા પામી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થયો. બોટાદ જિલ્લાના માર્કેટ યાર્ડમાં નવી ઓફિસ, આરામગૃહ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવસારીમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જાય છે, જેને લઈને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મેઘરજ તાલુકાના ઈસરી ગામે ગામમાં મધ્યમાં આવેલી વારાગૃહની ઓવરહેડની ટાંકીમાં બિલકુલ જર્જરી અવસ્થામાં મોટી ટાંકી બની રહી છે. તંત્ર પાસે આવી જોખમી ટાંકી ઉતારી નવી બનાવવાની સ્થાનિકોની માંગ ઉપચારી રહ્યા છે. અમદાવાદ ત્રિશા હોસ્પિટલ ખાતે અદ્યતન ટેકનોલોજી ધરાવતા ઘૂંટણના સાદા બદલાવનું રોબોટ લોન્ચિંગ કરાયું. ગુજરાતમાં દુષ્કર્મની ઘટના હવે છાસવારે બની રહી હોય તેવું લાગી રહ્યું છે. અમરાવાડીના સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ નરાધમે જાનથી મારી નાખવાની આપી ધમકી. મધ્યપ્રદેશમાં 13 વર્ષે સગીરા સાથે 5 દિવસમાં 2 વખત સામૂહિક બળાત્કાર. ડીસામાં પાર કરેલી એસટી બસ ગળીને દુકાનમાં ઘૂસી ગ્રાહકોના જીવ તાળવે ચોટે. અંબાલાલ પટેલની મોટી આગાહી, ભર શિયાળે વરસાદના એધા. ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર સુપ્રીમ કોર્ટ બુધવારે કરશે સુનાવણી. દેશના 50,000થી વધુ વીજ કામદારો હડતાલ પર ઉતરશે. હિંમતનગરની નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર. પીએમ મોદીએ અમદાવાદ અને સુરત મેટ્રો રેલનું કર્યું ખાતમુહૂર્ત. ગુજરાત રાજ્યનું સુરત દુનિયાનું ચોથા નંબરનું સૌથી ઝડપી વિકાસ પામતું શહેર, પીએમ મોદીનું નિવેદન. ગુજરાત રાજ્યમાં દરરોજ અકસ્માતની એક ને એક ઘટના સામે આવી રહી છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે કાર વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત. અમદાવાદ વડોદરા હાઈવે પર ધુમ્મસના પગલે 40થી વધુ વાહનોની ટક્કર. ભારતમાં દેશવ્યાપી રસીકરણ અભિયાનના બે દિવસ કુલ 2.25 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇનના વર્કર્સોને રસી આપવામાં આવી હતી, જેમાંથી માત્ર 447 લોકોને સામાન્ય આડઅસર જાણવા મળી હતી. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસમાં કડકડતી ઠંડી પડવાનું અનુમાન. સુરતથી કોલકાતા જઈ રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ વિમાન તકનીકી ખામી હોવાથી વિમાનમાં 172 મુસાફરો સવાર હતા. કાર અકસ્માત થયા બાદ બોલિવૂડના ડાયરેક્ટર મહેશ માંજરેકર એક વ્યક્તિને થપ્પડ મારીને ગાળો આપી હોવાનું પોલીસ ફરિયાદ નોંધાઈ. ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં શનિવારે વેક્સિનેશન દરમિયાન 2 આશા વર્કર્સો બહેનોને રિએક્શન આવ્યું. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.